એક તત્વચિંતક છે વિક્ટર હ્યુગો. વારંવાર જ્યારે જ્યારે શિક્ષણની લઈને ચર્ચાઓ થતી હોય છે, એક સ્કૂલ ખુલશે તો 100 જેલ બંધ થશે. આજના બાળકોને આ શાળાઓ જેલ જેવી લાગે છે, એ હકીકત છે. આપઘાત, મારામારીની ઘટનાઓમાં વિદ્યાર્થીઓ પણ સંડોવાઈ ગયા છે. ક્યાંક પ્રેશર છે, એ પ્રેશર બોર્ડનું છે, આ સવાલ છે. અને હવે સવાલ પણ ઉઠી રહ્યો છે કે બોર્ડમાંથી ધોરણ 10ની બાદબાકી થવી જોઈએ કે પછી 12ની બાદબાકી થવી જોઈએ. પરંતુ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે 12 દૂર થવું જોઈએ, પરંતુ વાલી મંડળ કહી રહ્યું છે કે ના, 10 નહીં 12 જ થવું જોઈએ. આખરે કયું બોર્ડની બાદબાકી થવી જોઈએ તેના પર આજે ચર્ચા કરીશું. આખરે બોર્ડ જે છે બે હોય, 10 અને 12, પરંતુ 10 બોર્ડની પરીક્ષા દૂર કરવા માટે પ્રસ્તાવ રખાયો છે, ત્યારે ખરેખર બોર્ડની પરીક્ષા દૂર થવાથી ફાયદો કોને થશે? બોર્ડનું પ્રેશર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પર વધારે હોય છે, અને પ્રેશર વિદ્યાર્થીઓની માનસિક તાણ અને ક્યારેક ક્યારેક સારા પરિણામ ન આવવાની ધારણાના કારણે વિદ્યાર્થી આપઘાત પણ કરી લે છે. હવે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો પ્રસ્તાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં રજૂ કરાયો છે. કારોબારી સમિતિમાં એક પ્રસ્તાવ બોર્ડના મેમ્બર તરફથી જે મળ્યો છે, એમાં ધોરણ 10ની પરીક્ષા બોર્ડ દ્વારા નહીં લેવાવી જોઈએ એવો એક પ્રસ્તાવ છે. બોર્ડના સભ્ય ડોક્ટર પ્રિયવર્ધન પુરાટે આ પ્રસ્તાવ રજૂ કર્યો. પ્રિયવર્ધને પ્રસ્તાવમાં તર્ક મૂક્યો છે કે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના દબાણમાં આપઘાત કરી રહ્યા છે. ધોરણ 10માં દર વર્ષે 10 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, ત્યારે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓ પરીક્ષાના ભયમાં આપઘાત કરી રહ્યા છે, જેના કારણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરી આ પરીક્ષા શાળા કક્ષાએ જ લેવામાં આવે તેવો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. તો જે વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ મેળવવો હોય તેમના માટે જ બોર્ડની પરીક્ષાનો વિકલ્પ આપવાનો પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો છે. તો આ તરફ વાલી મંડળ તરફથી મેદાનમાં આવ્યા નરેશ શાહ. શાહ કહે છે કે 10ના સ્થાને 12ના બોર્ડને દૂર કરવું જોઈએ. 10માની બોર્ડની એક્ઝામ વાયલેબલ છે, પણ જે 12મા ધોરણની એક્ઝામ છે એ વાલી મંડળ કેન્સલ કરવાની વાત કરે છે. ધોરણ 12માંથી બોર્ડ દૂર કરવા માટે શિક્ષણ બોર્ડના ચેરમેન સમક્ષ રજૂઆત કરવામાં આવેલી છે. વાલી મંડળે રજૂઆત કરી છે કે 12મામાંથી બોર્ડ દૂર કરવામાં આવે. વાલી મંડળે રજૂઆત કરી કે દેશમાં અન્ય રાજ્યોમાં પણ માત્ર એક જ બોર્ડની પરીક્ષા લેવાય છે. વિદ્યાર્થીની કારકિર્દી અને ભવિષ્ય ધોરણ 10 પછી નક્કી થતું હોય છે, તેથી માત્ર ધોરણ 10માં જ બોર્ડ રાખવામાં આવે અને બોર્ડની આગામી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવા પણ રજૂઆત કરાઈ છે. હકીકત તો એ છે કે જે બે બોર્ડ છે એમાં એક પણ બોર્ડ નીકળી જાય તો વર્ષોથી ચાલતી આવતી શિક્ષણ પ્રણાલી માટે એક મોટી બાબત બની જશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપતા હોય છે, પરંતુ બોર્ડ કયું દૂર થવું જોઈએ, 10માનું બોર્ડ કે પછી 12માનું બોર્ડ? આ એક પહેલ થઈ છે, એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, અને ખરેખર આ પગલું સરાહનીય છે? હકીકત જાણવાનો તપાસ કરીશું. રાકેશ શાહ વાલી મંડળમાં જોડાયા છે, સભ્ય છે. રાકેશભાઈ આપનું સ્વાગત. કિરીટભાઈ જોશી છે, શિક્ષણવિદ છે. કિરીટભાઈ આપનું સ્વાગત. અને રાજકોટથી પ્રિયવર્ધન કુરાટ છે, જે બોર્ડના સભ્ય છે રાજકોટમાં. કુરાટજી આપનું સ્વાગત. રાકેશભાઈ, આપણે જે વાત કરી છે, શિક્ષણ બોર્ડ તો ધોરણ 10ની વાત કરી રહ્યું છે, આપ 12ની વાત કરી રહ્યા છો. એક આમ જઈ રહ્યું છે, એક આમ જઈ રહ્યું છે. મૂળ મુદ્દો તો સારું છે, એક બોર્ડ જવું જોઈએ. નરેશભાઈ, ગુજરાતમાં છેલ્લા 20-એક વર્ષથી ગુજરાતના શિક્ષણ બોર્ડમાં કોઈ ફેરફાર થયો નથી, અને માળખું એનું એ જૂનું ચાલતું આવ્યું છે, અને અસહ્ય બાળકોના મગજ ઉપર એટલું ભારણ આપતું આ શિક્ષણ કે હાલ નાની કોમળી વયમાં જે બાળક આજે 10th માં 16 વર્ષની ઉંમરે બાળક આવેલો હોય અને એના માથે એટલું જબરજસ્ત 10મામાં ધોરણમાં આવ્યા પહેલાં 9મા ધોરણથી જ બાળકને એટલું બધું ઘરેથી એને ઇરિટેટ કરવામાં આવે છે કે તારી 10ની બોર્ડની એક્ઝામ આવવાની છે, તું ખૂબ મહેનત કર. અને મા બાપની આકાંક્ષાઓ એટલી હોય છે કે મારો દીકરો 80% ઉપર 90% ઉપર લાવે. એટલે ક્યાંક ને ક્યાંક આ શિક્ષણમાં અત્યારે ખૂબ હળવું કરવાનું એક એવું કાર્ય કરવું જોઈએ.
અને ફોરેનમાં બી પહેલી જે મંજિલ છે ધોરણ 10ની એ દૂર કરવામાં શું 12 કરતા 10 સારું 10 નીકળી જાય તો એ ઉંમર નાની હોય બાળકની એ પ્રેશર ઓછું ઝીલી શકે 12માં કદાચ પ્રેશર આવે તો પણ એ ઉંમર પ્રમાણે ઝીલી શકે તો આ એક ફરક ના રહે જો બે વસ્તુ છે એક તો 10મું બોર્ડ ધારો કે છે તો 10માં બોર્ડ પછી આપણે કારકિર્દીની બાળકની જે બી પસંદ કરવાની હોય છે એ 10થના બોર્ડ પછીની હોય છે સપોઝ કે તમારે એ ગ્રુપમાં જવું બી ગ્રુપમાં જવું તમારે આઈટીઆઈમાં જવું તમારે ડિપ્લોમા જવું એટલે એ બી એક ફાયદો એ છે કે 10th પછી બાળકને પોતાની કારકિર્દી ઘડવાનો પસંદ કરવાનો એ 10થના એક્ઝામ પછી એનો એને સારો ઓપ્શન મળે છે આપણે 12th થી વાત કરીએ તો એ ફક્ત ને ફક્ત એમબીબીએસ વાળા બાળકો માટે જ વધારે હું માનું છું ત્યાં સુધી એ પ્રિપેરેશન 12માં ધોરણની જે સ્ટાન્ડર્ડની એક્ઝામ લેવા પછી એક એમબીબીએસ વાળા માટે વધારે રહે છે પણ જે રીતે બાળક 10થમાં આવ્યા પછી ઘરના મા મા બાપોનું પ્રેશર પ્લસ સ્કૂલમાં ભણાવવાની સાથે સાથે આજે ટ્યુશનો એટલી બધી ટ્યુશનની પ્રથા વધી ગઈ છે કે ભાઈ 10થમાં બાળક આવે એટલે ટ્યુશનમાં મૂકવો જ હવે એ ક્યાંક ને ક્યાંક આપણી બોર્ડની ખામી હોય શિક્ષણ ખાતાની ખામી હોય ભણાવવાની કે ક્યાંક અભ્યાસક્રમ અધૂરો ચલાવતા હોય એટલે બાળકના સમાજમાં એક એવું છે એક મિનિટ એક સમાજમાં એક એવું છે કે 10થમાં બાળક આવ્યું એટલે ટ્યુશનમાં મૂકવું આજે એક બાળક 10થમાં આવ્યો એટલે 50,000થી માંડીને 1,00,000 રૂપિયાનું ટ્યુશન એ બાળકના ઉપર બોજો થાય છે મા બાપ ઉપર ને બાળક ઉપર 14,00,000 બાળકો 10મું અને 12મું બોર્ડ કરીને થાય છે એમાં 10માં એક્ઝામમાં જો બાળક ફેલ થાય તો ઘણા એવા બાળકો છે જે આગળ ભણતર જ છોડી દેતા હોય બિલકુલ આ એક ગંભીર બાબત છે કિરીટભાઈ આપ તો વર્ષોથી આ શિક્ષણ સાથે સંકળાયેલા છો મૂળ મુદ્દો એ છે કે પહેલાં તો બોર્ડ દૂર થવું જોઈએ અને થવું જોઈએ તો 10 જો જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યું છે નરેશભાઈ કહે છે કે ભાઈ 12 થવું જોઈએ 10 ના થવું જોઈએ 10 થવું જોઈએ કે 12 થવું જોઈએ સૌથી પહેલાં તો હું પ્રિયવર્ધનભાઈને અભિનંદન આપીશ કે શિક્ષણ જગતની સમસ્યાઓ પૈકીની એક મોટા મોટી સમસ્યા તરફ એમનું એક ધ્યાન ગયું છે બોર્ડના ઘણા બધા સક્રિય સભ્યો છે પણ વાસ્તવિક ગ્રાઉન્ડ રૂટ લેવલે જે જોવું જોઈએ જોવાતું નથી જ અને પ્રિયવર્ધનભાઈ એ તરફ ગયા છે એ અભિનંદનીય પગલું છે બાળકો માટે શિક્ષણ અગત્યનું છે શાળા અગત્યની છે શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ અગત્યની છે અને પ્રવૃત્તિઓના માધ્યમથી જ બાળકોનું જીવન ઘડતર થઈ શકે આજકાલ બોર્ડ જો વધતા જશે તો બાળકો ધીરે ધીરે શાળાથી દૂર થતા જાય છે અને શાળાથી દૂર થાય એટલે શાળા એક બંધ થઈ ગઈ એમ કે ચાલે પહેલાં ચાલે છે પણ ઓન પેપર ચાલે છે બાકી ટ્યુશન ક્લાસમાં જ જાય છે શાળાઓમાં નથી જતા એટલે બોર્ડ જરૂરી છે પણ અમુક વર્ષોના અંતરે જ હોવા જોઈએ જેમ કે પ્રાથમિક શિક્ષણ પછી 8મા ધોરણમાં છેલ્લો તબક્કો ત્યાં બોર્ડ હોવું જ જોઈએ એવી રીતે માધ્યમિક અને ઉચ્ચતર ભેગું કરીએ તો 9 થી 12 એટલે 12માં જ બોર્ડ હોવું જોઈએ 10માનું બોર્ડ રદ કરવું જ જોઈએ હું વ્યક્તિગત માનું છું કારણ એમાં મરજિયાત પરીક્ષા હા બોર્ડ લેવાની છૂટ પણ બાળકો માટે ફરજિયાત ન રાખવું જોઈએ મરજિયાત રાખવું જોઈએ જે બાળકો ડિપ્લોમામાં અભ્યાસક્રમ કરવા ઈચ્છે છે તેઓ જ બોર્ડની પરીક્ષા આપે ને એના આધારે 10માના આધારે એમને બોર્ડની પરીક્ષાના પરિણામના આધારે ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે બાકી એમના માટે 10મામાં શાળાકીય પરીક્ષાઓ લેવાય 11મામાં પણ વિષય પસંદગીની તક પૂરતી આપવામાં આવે સાયન્સ રાખે કોમર્સ રાખે જે રાખવાય રાખી શકે અને 12મા સુધી કમસે કમ અભ્યાસ કરીને એના પછી પણ એમને અનેકવિધ અભ્યાસક્રમોની તક મળશે જ્યારે 10મા ધોરણમાં જ બાળકો એટલા બધા સ્થગિત થઈ જાય છે કે લગભગ 40% જેટલા બાળકો ત્યાં અટકી જાય છે જે 12મા ધોરણ સુધી જવાની તક એમને નથી મળતી એક મોટા મોટી ખામી કહી શકાય અને આ વસ્તુ અટકાવી હોય તો 10માનું બોર્ડ રદ કરવું જ જોઈએ અને એથી આગળ હું એને ત્રુટી કહીશ કે બાળકોને સ્ટ્રેસ ખૂબ પડે છે અચ્છા એને પણ ન્યાય આપવાની જરૂર છે ન્યાય આપવાની જરૂર છે પ્રિયવર્ધન કોરાટ છે આ કોરાટજી નરેશભાઈ કહે છે કે 12 થવું જોઈએ કિરીટભાઈ કહે છે 10 થવું જોઈએ આપને શું લાગે છે કયું બોર્ડ દૂર થવું જોઈએ અને બોર્ડ દૂર થવાથી ફાયદો સીધો વિદ્યાર્થીને થશે ધોરણ 10નું બોર્ડ રદ થવું જોઈએ ધોરણ 10માં 10,00,000થી વધુ વિદ્યાર્થી એક્ઝામ આપતા હોય જ્યારે 12મામાં 4,00,000 થઈ જાય છે એનો અર્થ એ છે 6,00,000 જેટલા વિદ્યાર્થી નીકળી જાય હવે 10 ધોરણ સુધી દરેક વિદ્યાર્થીને ફરજિયાત અમે કઈ વિષયો ભણવાના થાય છે 11મા ધોરણમાં એવું થવાનું એને પસંદગીના ગમતા વિષય લઈને આગળ ભણવાનો તો જે 4,00,000 જેટલા વિદ્યાર્થી લાપતા થઈ જાય છે આગળ ભણશે પહેલા ધોરણમાં દાખલ થયેલું બાળક 12 ધોરણ સુધી ભણવાનો અધિકાર પ્રાપ્ત કરશે મેં ભૂતકાળમાં એવું પણ કીધું હતું કદાચ બોર્ડ રદ ન કરવું હોય તમારે
તો પરીક્ષા હળવી કરો, હળવી હળવી કરવાનો પણ મેં વિકલ્પ આપ્યો હતો. હળવી કઈ રીતે કરી શકાય? છ વિષય હોય છે ધોરણ 10 માં, શબ્દ છે બહુ ડર લાગે છે. બોર્ડ છે, હળવી કરવા માટે બોર્ડ પરીક્ષા જ ભલે લે, બોર્ડ ચાલુ રાખે, હળવી માટેનો પ્લાન આપો. હું પ્લાન આપું હળવી કરવા માટેનો. ગણિત, વિજ્ઞાન અને સમાજ વિદ્યા ત્રણ વિષયનું એક જૂથ પાડવામાં આવે. વિદ્યાર્થીને થિયરીમાં પાસ થવા માટે એક વિષયમાં 23 ગુણ જરૂરી, ત્રણ વિષયને 69 ગુણ લાવે, પછી બેમાં એને કદાચ ઓછા માર્ક હોય ને એકમાં 50 માર્ક હોય ને 69 થઈ જાય તો ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યામાં પાસ કરી દેવાનો. બીજું જૂથ ભાષાનું પાડવાનું કે જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી અથવા સંસ્કૃત, એ ત્રણ વિષયના એને 69 માર્ક મેળવે, એને 11માં મોકલી દેવો. ભલે ને બોર્ડ પરીક્ષા લેતું, પણ બોર્ડ પરીક્ષા છોડતું નથી, હળવું કરતું નથી. બીજી બાજુ સરકાર એમ કહે બાળકોને ચિંતા ન થાય, બાળકોને ભારણ ઘટે એવું કરો. ગત અઠવાડિયે સાસણ ગીરમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું અધિવેશન હતું, માનની શિક્ષણ મંત્રીએ કીધું કે બાળકો આપઘાત કરે ન કરે એના માટે કંઈક કરો. તો કંઈક કરવા માટે કાં તો પરીક્ષા હળવી કરવી જોઈએ અથવા 10માનું બોર્ડ પ્રયાસ છે, પણ 10માની પરીક્ષા સાડા કક્ષાએ. હવે આ તો બે વ્યક્તિઓ જે શિક્ષણ વિદો છે એ તો 10ની વાત કરી છે, આપ 12ની વાત કરી રહ્યા છો. એક બોર્ડ દૂર થાય તો મૂળ મુદ્દો જે બાળકો પર સ્ટ્રેસ પડે છે, આપઘાતના કિસ્સાઓ આપણે છેલ્લા 2-3 વર્ષની અંદર અસંખ્ય વધી રહ્યા છે, વાલીઓને પણ સીધો ફાયદો થશે, મૂળ હવે શિક્ષણ બોર્ડને આવક ઓછી થશે, મૂળ મુદ્દો તે થશે. જો શિક્ષણ બોર્ડની આવકમાં તો એવું છે કે અત્યારે જે એક બાળકની પાછળ 300 રૂપિયા એ લોકો એક્ઝામના લે છે, આ 12નું બોર્ડ ઉમેરવાનું કે 10નું બોર્ડ હતું, પણ 12નું બોર્ડ જ એ ટાઈમે જ્યારે આની રચના થઈ કે ભાઈ અધિકારીઓને સમાવવા માટે જ આ 12નું બોર્ડ ઊભું કર્યું હતું એ વખતે. અને બીજું હું તમને સમજાવું કે આ ગ્રેડ્સ અને માર્ક્સ ઉપર જજ કરવાની જે સ્કૂલોની જે થિયરી થઈ છે ને, ગ્રેડેશન આપવું, એ બધા ઉપર બાળકને જબરજસ્ત માનસિક એટલું બધું અત્યારે તાણ વધી રહ્યા છે. છોકરાઓ રમત શું છે એ ભૂલી ગયા છે. આજે બાળપણમાં શું રમત આપણે રમતા હતા એ બધું જ ખોવાઈ ગયું છે આ ભણતરની પાછળ. એટલે ક્યાંક ને ક્યાંક જેમ પ્રિયદનભાઈએ કીધું કે ભાઈ શિક્ષણને હળવું કરવું જોઈએ, એટલે શિક્ષણને ચાહે તમે કોઈ બી એક બોર્ડ રાખો, કારણ કે એક બોર્ડ આવ્યા પછી બાળકને બીજા બોર્ડમાં તરત તરત તૈયારીઓ કરવાની. અને સાહેબ હું તમને આંકડાકીય કહું કે બાળક જ્યારે 10th માં આવે તો મેં તમને કીધું એમ લગભગ 10-14 લાખ બાળકોનો એ આપણે એવરેજ ગણીએ તો આજે હું માનું છું ત્યાં સુધી આંકડો એટલો બધો મોટો વાલીઓનો ખર્ચાય છે કે 500-700 કરોડથી બી વધારે, મને તો વધારે જ લાગે છે કે 50,000 બી ગણીએ અને 14 લાખ આવે બાળકો ગણીએ તો એનો ખૂબ મોટો આંકડો જાય છે. એટલે રૂપિયાને બી વેડફાડ આપણે થાય છે, બાળકને એના મરજી મુજબનું જે એનું ભણતર ચૂસ કરવું હોય છે એ બી થતું નથી. અને ક્યાંક 10માં 20-30% બાળકો જે ફેલ થાય છે પછી એની કારકિર્દીમાં પૂર્ણવિરામ થઈ જાય, એ માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ જાય છે. કિરીટભાઈ એક સવાલ હતો, હવે જો બોર્ડ દૂર થઈ જાય તો એક મોટો ફાયદો શિક્ષક ઉપર જે ભારણ હોય છે, લગભગ અડધું શૈક્ષણિક સત્ર તો ફોર્મ ભરવામાં આપણે પણ જોયું કે ફોર્મમાં બહુ બધી મિસ્ટેક આવે છે, ધોરણ 10માં અસંખ્ય 12 લાખ વિદ્યાર્થીઓ એટલે શું કહેવાય 10 લાખથી વધારે, તો શિક્ષકોનું પણ ભારણ ઘટશે અને સીધું શિક્ષણ પર અસર થશે, આમ થઈ શકે ખરું? શિક્ષકોનું ભારણ એક વહીવટી બાબત છે સામાન્ય, કે આખું વર્ષ ફોર્મ ભરવામાં એવો કંઈ લાંબો સમય નથી જતો, એ મર્યાદિત સમય હોય છે. અને એ તો કોમ્પ્યુટરની CCC પરીક્ષા પાસ કરનાર શિક્ષકો પાસે એટલું સ્કિલ તો હોય જ, અને સહેલાઈથી એ ફોર્મ ભરી શકાય 50-100 ફોર્મ ભરવાનેમાં. પણ અગત્યનો ફાયદો એ છે કે બાળકોને બોર્ડ ઘટવાથી શાળા કક્ષાએ બાળકોની કક્ષા જોઈને, ક્ષમતા જોઈને જે તે સંસ્થામાં એનું શિક્ષણ આપવામાં આવે તો એ બાળકને વિકસવાની તક મળશે. બીજું, બાળક 16 વર્ષથી માંડી 18 વર્ષ સુધીમાં, એટલે કે 12માં આવશે તે 18મા વર્ષમાં આવશે ત્યારે પુખ્ત થઈ ગયો છે, ત્યારે પીઢ થઈ ગયો છે અને ક્ષમતામાં પણ વધારો થયો છે. પરિણામે એ 12માના પરિણામમાં 10મા કરતાં પણ વધારે સારું પરિણામ મેળવી શકશે. અને શાળાનો હેતુ તો માત્ર એટલો જ છે, શાળાનો મુખ્ય હેતુ એ છે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, એનામાં જે કંઈ ક્ષમતા છે બહાર લાવી શકાય, અને ક્ષમતા બહાર લાવી હોય તો એને મુક્ત વાતાવરણ મળવું જોઈએ. જ્યારે આજકાલ 10, હવે તો 11માનું બોર્ડ કાઢી નાખે બહુ સારી વાત છે, પણ 10માનું પણ નીકળી જાય જરૂર છે, 10 અને પછી તરત 12માનું બોર્ડ આવે, પરિણામે બાળકો સ્ટ્રેસ અનુભવે છે. બાળકો જ નહીં, બાળકોના વાલીઓ પણ સ્ટ્રેસ અનુભવે છે અને શાળાની સાથે પરિવારનો સમન્વય રહેતો જ નથી. કારણ
આજનું શિક્ષણ માત્ર ને માત્ર પરીક્ષા આધારિત છે. બિલકુલ નહીં કે શિક્ષણ આધારિત પરીક્ષા, પરીક્ષા આધારિત શિક્ષણ અપાય છે અને પરિણામે શ્રેષ્ઠ અનુભવી રહ્યા છે. હું તો વ્યક્તિગત એવું કહું છું કે આજની શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ અને એની સાથે મૂલ્યાંકન પદ્ધતિ ત્રણેયમાં બદલાવની જરૂર છે અને બદલાવ આવશે તો જ આ ક્રાંતિકારી પગલું સફળ રહેશે. આ ખૂબ જ ઉમદા વાત કહી છે અને શિક્ષણ પર તો આપણે ચર્ચા કરતા જ નથી, કારણ કે ફી વચ્ચે આવી જાય છે, બોર્ડ દૂર કરવાની વાત આવે છે. આપણા શિક્ષણને લઈને તો વારંવાર કહેતો હોય છું કે આજનું શિક્ષણ માછો લઈને ઉડતા શીખવે છે, મતલબ કે ઊંધું થઈ ગયું છે, પક્ષીઓને તરતા શીખવે છે, ઉલટી સ્થિતિ છે. શિક્ષણ પર ક્યારે ચર્ચા નથી થતી, આ બધી ચર્ચા બહુ થાય છે, પણ હકીકત એ છે કે વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ દૂર થશે. એક બ્રેક બાદ મામા ભાણેજનો ખેલ, કરોડોના કૌભાંડીની લીલા, આશ્વાસન વચ્ચે પણ સડકતો સવાલ, રોકાણકારોના રૂપિયાનું શું, નીરવ નટવર લાભ, જુઓ રાત્રે 9:30 કલાકે. મૂળ બોર્ડ દૂર થાય ન થાય, પરંતુ પ્રેશરની વાત છે, વિદ્યાર્થીઓના પ્રેશરની વાત છે. વિદ્યાર્થી ઉપર પ્રેશર ખૂબ જ રહે છે. એ દસમામાં આવે તો મા બાપ કહેતા હોય છે કે તારે હવે બોર્ડ આવી ગયું છે, અગિયારમાં આવે તો કે તારે 12 બોર્ડ છે, બોર્ડ 3 વર્ષ સુધી બોર્ડ બોર્ડ મગજમાં ઘૂસી જાય. નરેશભાઈ, 10 કેમ નહીં, 12 જ કેમ? આમાં એવું છે કે બોર્ડ એક જ હોવું જોઈએ, 10 હોય કે 12 હોય, પણ 12 બોર્ડ નીકાળવામાં મને એવું કંઈક લાગે છે કે 10 સ્ટાન્ડર્ડ પછી મેન જે એની કારકિર્દીનું જે છે ને એ 10 પછીની જ મેન એની ચૂઝિંગ છે કે ભાઈ એ ગ્રુપ બી ગ્રુપ, કે મેં આપને કીધું આઈટીઆઈ જેવું ડિપ્લોમા જેવું, જેમ કે 10 પછી 3 વર્ષ ડિપ્લોમા અને એના પછી 3 વર્ષ એને ડિગ્રી કરવી હોય તો એને થઈ જાય 10 ના 3 13 ના 3 16. એટલે એ બી ઓપ્શન છે કે ભાઈ 10 પછી એને ડિગ્રી બી લેવાય, આઈટીઆઈ બી લેવાય અને એ બી ગ્રુપ બી લેવાય. પણ વાત અત્યારે ક્યાં ચાલે છે કે ભાઈ 10મું બોર્ડ ને 12મું બોર્ડ, એટલે વાલી મંડળ તરીકે તો ચોક્કસ મારે આ ઉમેદ ઉઠાવ્યું છે કે કોઈ બી એક બોર્ડ નો આ લોકોએ નાબૂદી કરવી જોઈએ. એટલે 10 થઈ ગયું એટલે 12 ન થયું તો આપ શું કરશો? નહીં, 10 ને મને મારી દ્રષ્ટિ અત્યારે પ્રિયદનભાઈ કોરાટ છે તો એ અત્યારે બોર્ડમાં જ છે, એટલે વાલી મંડળ એમનો બી કોન્ટેક્ટ કરીને બીજા બી સભ્યો સાથે કોન્ટેક્ટ કરીને કરશે. પણ ટૂંકમાં અમારી વાલી મંડળની માંગ છે કે બોર્ડ એક જ રહેવું જોઈએ, ગુજરાતમાં બોર્ડ એક જ રહેવું જોઈએ. બીજા રાજ્યોમાં જેમ એક જ બોર્ડ છે, બીજા ઘણા રાજ્યોમાં છે એક જ બોર્ડ, એક જ બોર્ડ રહેવું જોઈએ. ઓકે, એ 10મા પછી ધારો કે મહારાષ્ટ્રમાં છે કે ભાઈ કોલેજ ગણાય છે, બિલકુલ 5 વર્ષ આખું કોલેજ, ઘણા એવા સ્ટેટ છે કે જ્યાં એક જ બોર્ડ છે. કોરાટજી, એક જ બોર્ડ હોવાથી કેટલો ફાયદો થાય અને કોને ફાયદો થાય? વિદ્યાર્થીઓને ફાયદો થાય, વાલીઓને ફાયદો થાય, શિક્ષણ બોર્ડને ફાયદો થાય, બધાને ફાયદો થાય. એટલા માટે કે અત્યારે લગભગ અભ્યાસક્રમ જે પહેલા અભ્યાસક્રમો છે મેડિકલના અને ટેકનિકલ, એમાં તો એન્ટ્રન્સ ટેસ્ટ હોવાની, ધોરણ 12 એ આંતરરાષ્ટ્રીય તરાહ જાળવી રાખવા માટે 12માનું બોર્ડ તો જાળવવું જરૂરી જ છે. પણ ધોરણ 10નું બોર્ડ છે એ જરા પણ જરૂરી નથી. ખાટલે મોટી ખોટ આપણે ત્યાં કે શિક્ષણ માટે જે પર્યાપ્ત વિચાર વિમર્શ મંથન થવું જે ગુજરાતમાં થયું નથી, અને સૌથી મોટી તકલીફ તો એ છે આ નિર્ણય કાલે કરવાના કારોબારીમાં, પરમ દિવસે સામાન્ય સભા મળવાની, અમે તો સામાન્ય સભ્યો છીએ, કારોબારીમાં નથી. હવે અમારા અધિકારી જ મહેસૂલમાંથી આવે, શિક્ષણમાં ક્યાં પ્રશ્નો છે એમની જેને ખબર નથી.
કાલે કાઢી નાખવાના કારોબારીમાં, પ્રસ્તાવ ઉડાડી નાખવાના, આગળ નથી લઈ જવાના. જે બાળકોના હિતની વાત છે, બાળકના કેન્દ્રમાં રાખી શિક્ષણ પદ્ધતિનો પાયો બાળક. બાળક હશે તો શાળા હશે, શાળા હશે તો શિક્ષક હશે, બધા હશે તો રાજ્યનું શિક્ષણ અને રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ થશે. હવે આમાં અત્યારે કોઈ એવી શાળા તમે બતાવો, અગાઉ બાલસભા થતી, ઇતર પ્રવૃત્તિ થતી, કોઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી. ભણો ભણો ભણો, અને અભ્યાસક્રમ પણ કેવો, કે યાંત્રિક બાળકને બનાવી દીધો. આજે કોઈ બાળક પસંદગીનો વિષય ભણવો નથી ભણી શકતો. એટલે ધોરણ દસ સુધી અમે આપેલા, એટલે કે સરકારશ્રી બોર્ડે નક્કી કરેલા, એમાં માળખું હોય છે, જે યુનોનું યુનિસેફ શાખા એ જગતની આરોગ્ય અને શિક્ષણની ચિંતા કરે, એ આપણા ભારતના જે એનસીઆરટી ને કહીએ, એનસીઆરટી જીસીઆરટી ને કહીએ, અમને કહીએ, એમ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય તરાહ જાળવીને બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય, ભય મુક્ત બનાવવો હોય, ખુમારીવાળો નાગરિક પેદા કરવો હોય, તો એને 12 ધોરણ સુધી ભણવા દો. પાંચ લાખમાંથી 2 લાખ વિદ્યાર્થીઓ પણ કાઢી નાખીએ તો એમના મગજ ઉપર તો ભયંકર અસર થાય, જેની સીધી અસર ગુજરાત પર આપણા ઉપર પડે. તો મૂળ મુદ્દો એ છે કે હવે આ સકારાત, જેમ કુરાટજી કહે છે કે આ તો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવશે, બાળકો બાળકોને કાયમી રંજ રહે છે કે અમે ભણી ન શક્યા. તો મૂળ તો શિક્ષણ કે ખાટલી મોટી ખૂટ છે, અવાજ તો ઉઠાવવો પડશે કોઈ કે. બહુ સાચી વાત છે કે ના સાહેબ, અવાજ તો વારંવાર ઉઠાવવું. બોર્ડનો વરિષ્ઠ મેમ્બર છો, મારે ચોથી ટર્મ છે ત્યાં બીજી વાર ચૂંટાવાતું નથી, પણ બાળકોના હિત માટે વાત કરનારા નથી, કરનારા છે તેની પાસે જાણકારી નથી. આજે હું ખાતરીથી કહું છું કે આ મુદ્દો સામાન્ય સભામાં ચર્ચા માટે પણ મૂકવામાં નહીં આવે. કાલે પ્રથમ તબક્કે તેને ઉડાડી દેવામાં આવશે, અને એમાં બેઠેલા અમારા મિત્રો છે, અમારું બોર્ડ જબરજસ્ત છે, 26 જેટલા મારા જેવા ચૂંટાયેલા સભ્યો છે, 10 જુદી જુદી યુનિવર્સિટીમાંથી આવનારા, એક યુનિવર્સિટીના એક પ્રતિનિધિ એવા 10, 5 ધારાસભ્યો, 16 વર્ગ 1 અધિકારીઓ ત્યાં બેસે છે, 3 સરકાર નિયુક્ત સભ્ય. કોરાટભાઈ કાઢી નાખ્યો નો વાંધો નથી, પણ આપે રચનાત્મક રજૂઆત કરીને એ જે કારોબારીમાં જે નહીં, પણ હવે તો એ જરૂરી બની ગયું છે, ભલે નહીં થાય મુદ્દો, પણ હજુ કરવાનો. તો મેં મારી બીજી વાત, કિરીટભાઈ જે જૂથ પાડીને અડવી પરીક્ષા બોર્ડ લેનો વાંધો નથી, પણ મોટી તકલીફ ઈ છે ત્યાં જે જાણકાર લોકો છે અથવા તો શિક્ષણની ચિંતા કરે છે, લખતા નથી, જે અમને જાણકારી નથી દેતા અને ચિંતા કરે છે, એમની વાત ત્યાં ઉભી રહેતી નથી. પણ એક વાત વારંવાર રજૂ કરીને બાળકો ભયમુક્ત બને, રમતા રમતા નિશાળે આવે ને રમતા રમતા પરીક્ષા દેવા આવે, એવો અભિગમ જો અપનાવવામાં આવે તો સરવાળે ફાયદો તો આપણને, આપણા રાજ્યને, દેશને, સમાજને. કારણ કે શિક્ષણની પદ્ધતિ માટે, શિક્ષણ માટે ઘણા કમિશનો બન્યા, ઘણી સમિતિઓ બની, ઘણા આયોગો બન્યા, પણ યોગ્ય અમલવારી નથી થઈ. ધોરણ 11-12 કચાસ ક્યાં રહે છે કોરાટજી, કચાસ ક્યાં રહી જાય છે જતા હતા કોરાટજી, એની આપ તો અવાજ ઉઠાવો છો. અમલવારી ને ઈચ્છા શક્તિ, 15-16 કોરાટ કેમ ઉભા ન થાય, પ્રિયદર્શન ભાઈ કેમ ઉભા ન થાય? અમલવારી તો વાલીઓના, વિદ્યાર્થીઓ તો હિત છે જ, વાલીઓનું હિત છે ને ગુજરાતનું પણ હિત છે, તો હિતમાં તો બધા સાથે આવવા જોઈએ. કિરીટભાઈ, હું શિક્ષણના જીવ એને કહીશ, હું વિદ્યાર્થી નેતા હતો, વિદ્યાર્થીનું હિત જોઉં છું, વાલીમાંથી બોર્ડ મેમ્બર હતો, વાલીનું હિત જોઉં છું, હું સંચાલક મંડળમાંથી 3 ટર્મથી વગર વાલીમાં પણ હતો, હું વિદ્યાર્થી, વાલી, શિક્ષક, આચાર્ય, સંચાલક, રાજ્ય અને શિક્ષણ બધાનું હિત જોઈને હાલવા માટેની મારો વિચાર અને મારી વાત મૂકતો હોઉં. બોર્ડનું રેકોર્ડ જોવામાં આવે છેલ્લા 15 વર્ષનું, માં આપનો ઇતિહાસ છે, પણ આપના જેવા ઘણા ઓછા લોકો કંઈક ને કંઈક ઘણું બધું મૂક્યું. ગુડ કિરીટભાઈ, અવાજ ઉઠાવશે, પણ આપણે તો શરૂઆત કરી છે હવે. ના, આપની વાત સાચી છે,
પ્રિયવર્ધનભાઈની પણ વાત સાચી છે, પણ હું શિક્ષકના જીવ, શિક્ષણના જીવ અથવા શિક્ષક એમને કહીશ કે જે વાસ્તવિક અનુભવજન્ય રચનાત્મક વિચારો સવિનયપણે રજૂઆત કરતા રહે. નો ડાઉટ કે અમે અમારા વિચારો રજૂ કરીએ કે કોઈ પણ વ્યક્તિ રજૂઆત કરે, સરકારે માની જ લેવા એવું હંમેશા સ્વીકારવું ન જોઈએ, પણ એ ચોક્કસ એનું વિશ્લેષણ હવે સમય આવી ગયો છે. હું વિશ્લેષણ તો કરે એનો હું ખાતરી આપું છું અને એનો સાક્ષી છું. જેમ હમણાં નરેશભાઈ કીધું કે માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ ત્યાં હમણાં કોરાટજીએ કીધું કે મીટિંગ કરેલી અને ત્યાં કયું આચાર્યની મીટિંગમાં, આચાર્ય મંડળની મીટિંગમાં કે બાળકો આપઘાત કરે છે એની ચિંતા બહુ સાચી વાત છે, એની ચિંતા કરી જ રહ્યા છે અને આ બાબતમાં કાઉન્સેલિંગ કરવું ખૂબ અગત્યની વસ્તુ છે સ્ટ્રેસ ફ્રી કરવા માટે. એના માટે શાળાના શિક્ષકો, આચાર્યો, પછી મીડિયાના માધ્યમથી કાઉન્સેલિંગ મેક્સિમમ થાય કે ભાઈ પરીક્ષા એ જ કંઈ આખું જીવન નથી, પરીક્ષાને ભારણરૂપ ગણવાની જરૂર નથી. તમે તમારી પાસે જે ક્ષમતા છે અનુરૂપ તૈયારી કરો અને તમારી પાસે જે તમને રસ છે એને અનુરૂપ વિવિધ બ્રાન્ચો શોધતા રહો, તમને ઘણી તકો મળશે. વાત રહી કોરાટજીની, જે કોરાટજીએ કહ્યું કે સરકાર નથી જોતી, વાત સાચી છે, ભલે ન જોતી, પણ તમે તમારા રચનાત્મક વિચારો ચોક્કસ મૂક્યા છે, અમે પણ મૂકીએ છીએ, હું પણ તમારી સાથે, આવા ઘણા બધા મિત્રો છે, પણ કદાચ એમાં ઘણા બધા પરિબળો કામ કરતા હશે કે તરત એ અમલ ન કરી શકે માટે સરકાર છે. કોરાટજી એક સવાલ થાય કે પ્રિયવર્ધન કોરાટ જયારે બોર્ડમાં હતા ત્યારે મજબૂત હતા, કિરીટભાઈ બોર્ડમાં હતા ત્યારે મજબૂત હતા, શાહજી હતા ત્યારે મજબૂત હતા, એ આપ વિદ્યાર્થીમાં હતા ત્યારે મજબૂત હતા, પરંતુ એ વિદ્યાર્થી આજે વિદ્યાર્થી છે નહીં. આજે વિદ્યાર્થી તાત્કાલિક હતાશ થઈ જાય છે, તાત્કાલિક કંઈક બાબતે રડી જાય છે, ઘરે બોલી નથી શકતો, માનસિક તાણ વધી ગયું છે. એ સમય અલગ હતો, આ સમય અલગ છે, અને હવે સમયની માંગ પણ છે કે ભાઈ બોર્ડ દૂર કરો, આ પ્રેશર દૂર કરો. પ્રિયવર્ધનજી પ્રેશર લઈ શકતા હતા, કિરીટજી પ્રેશર લઈ શકતા હતા, શાહજી લઈ શકતા હતા, કદાચ મેં થોડું ઘણું લઈ છે. એટલે જ કીધું કે સ્કૂલોમાં જે ગ્રેડેશન પદ્ધતિ જે ચાલુ થઈ ને એનાથી જ આટલું આ શિક્ષણ. સાહેબ ત્યારે આજે જ્યારે અમે દસમાની પરીક્ષા આપીને ત્યારે એ અભ્યાસક્રમ આજે પાંચમામાં ચલાવવામાં આવી રહ્યો. સાચી વાત છે, ધોરણ પાંચમાં અમે ભણાવીએ છીએ અત્યારે એ વસ્તુ દસમામાં ભણતા હતા. અને આજે તો પ્રાઇવેટ પબ્લિકેશનોની, દિલ્હીની એટલી બધી પબ્લિકેશનોની બુકો ઘૂસી ગઈ છે કે સિલેબસ ગવર્નમેન્ટનું બહુ ઓછું ભણાવવામાં આવે છે અને પ્રાઇવેટ પબ્લિકેશનનું વધારે ભણાવવામાં આવે છે. પણ મૂળ વાત જે પ્રિયદર્શનભાઈએ જે ઉઠાવી છે એનો મૂળ બી એક જ વસ્તુ છે કે 2019 આઈ થિંક 2020માં સાયન્સ અને કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી કદાચ પ્રવાહ નીકળી જાય છે. એટલે એમની વાત બી આ પ્રશ્ન ઉઠાવવાની બહુ સરસ છે. અને કોરાટ સાહેબ ખરેખર આને તમે લાગી જ રહેજો, વાલી મંડળ આપની જોડે જ છે કે એક જ બોર્ડ ગમે તે રહેવું જોઈએ અને આ બોર્ડમાં છો પ્રશ્ન ઉઠાવજો. આજે ની તો સરકાર કાલે 100% જાગશે. આપની આટલી બધી સરસ જો કાર્ય પદ્ધતિ હોય તો સરકારની આંખ આજે ની ગમે ત્યારે ખુલશે. કારણ કે જો શિક્ષણને ગુજરાતમાં તમારે સારી રીતે ભારત દેશની અંદર જો ગુજરાતને શિક્ષણવંતું બનાવવું હોય, બાળકનું ભવિષ્ય બનાવવું હોય, અને જુઓ આની માટે આજે શિક્ષણ કથળવાથી તમે જુઓ કે ધીરે ધીરે ગુજરાતમાંથી ફોરેન બાળકો જતા વધારે થઈ ગયા છે. આજે 20% બાળકો ફોરેન જતા થઈ ગયા છે. જેના જોડે પૈસા છે તો ફોરેન પણ મોકલી શકે. કોરાટજી એક સવાલ એ થાય, સરકારનું વલણ સારું જ છે, પણ સરકારને ગાઈડ કરનારા ખોટા છે. સરકારનું વલણ સારું જ છે, ઈચ્છે જ છે કે ભારણ ઘટે બાળકોમાં, બાળક રમતું રમતું ભણે, રમતું રમતું પરીક્ષા આપે. એ જયારે પૂછે છે ત્યારે જે કહેવાતા તજજ્ઞો એને માર્ગદર્શન ખોટું આપે. સાચી વાત ત્યારે તજજ્ઞો તો સરકારે જ બેઠા છે. અમે બેઠા દિવાળી પૂર્વે, એ મેમ્બરો તો સરકારે જ બેઠાડેલા છે ને, એટલે તમે કિરીટભાઈ જેવા સમજી શકીએ ને પૂછતા નથી, તકલીફ ત્યાં છે. એવું નહીં, સાચી વાત છે. ના, ચર્ચા થાય છે, વિચારો ધ્યાનમાં. 18-10 અમે મેળાતા ત્યારે કાઉન્સિલિંગ માટે જિલ્લા મથકે અને રાજ્ય મથકે કે કમિટી બનાવી અને બાળકોને માર્ગદર્શન મળી રહી, એના માટે મારો પ્રસ્તાવ પાસ થયો, મંજૂર થયો. હજી જિલ્લાની રાજ્યની કોઈ કમિટી બની નથી, બાળકો મૂંઝા જેને માર્ગદર્શન પૂરું પાડે. હેલ્પલાઇન એ તો અમે ભણતા ત્યારથી આવેલું આવે છે. તો 18-10 જે અમારી પ્રસ્તાવ મારો જ મંજૂર થયો કે બાળકો મૂંઝાય, કોઈ અંતિમ પગલું ભરે, ને એના માટે જિલ્લા મથકે એક તજજ્ઞની કાઉન્સિલિંગ સમિતિ હોય, એ દરેક જિલ્લાની હોય, દરેક તાલુકાની હોય, દરેક અને રાજ્ય કક્ષાએ. બિલકુલ, એ સ્વીકારી લીધું, પણ અમલ કોઈ કર્યો નથી, અમલીકરણ નથી થતું. મૂળ મુદ્દો તો અમલનો છે. કોરાટજી એક બ્રેક માંડી રોકાવું પડશે. હવે આ ઇન્ટરેસ્ટિંગ વિષય છે, ઘણા બધા લોકોની માંગ છે કે આ ચર્ચાને સમય વધારવો જોઈએ, તો એક બ્રેક માંડી રોકાઈશું, આ ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપ જોતા રહો Z24 કલાક.
મામા ભાણેજનો ખેલ, કરોડોના કૌભાંડીની લીલા, આશ્વાસન વચ્ચે પણ સડકનો સવાલ, રોકાણકારોના રૂપિયાનું શું, નીરવ નટવર લાભ, જુઓ રાત્રે 9:30 કલાકે. હવે શાળાઓની જે પ્રવૃત્તિઓ છે એ બધા જાણે છે. શાળાઓમાં શું થાય છે, માત્ર માત્ર પરીક્ષાલક્ષી ભણતર થઈ ગયું છે અને એક બોર્ડ દૂર થઈ જાય તો એક સોનામાં સુગંધ ભરી જાય બાળકો માટે, વાલીઓ માટે અને શિક્ષકો માટે પણ. ઘણી બધી તકલીફો દૂર થઈ જાય, પરંતુ જે રીતે કોરાટજીએ વાત કરી કે માત્ર પ્રસ્તાવ જ હશે, આ દૂર કરવામાં કદાચ ન પણ આવી શકે. કિરીટભાઈ, એક સવાલ એ થાય કે જો સરકાર ને તો ભાઈ પૈસામાં રસ હોય, કેટલી બાબતોમાં વાલીઓ બાળકોના રસ હોય, હવે એક બોર્ડ ખતમ થઈ જાય તો 100 થી 150 કરોડનો ફટકો લાગી જાય. કારણ કે શાહજી કહી રહ્યા છે કે એક વિદ્યાર્થી પાસે 300-400 રૂપિયાનો ખર્ચો થાય. આ એક મુદ્દો હોઈ શકે કદાચ. આપ જે વાક્ય કહો છો એમાં હું સંપૂર્ણપણે હું સહમત નથી. બોર્ડ કમાણી કરવા માટે ફી લે છે એ વાત ખોટી છે, પણ ચોક્કસ જ્યારે બોર્ડને પરીક્ષાનું આયોજન કરવાનું હોય, સંચાલન કરવાનું હોય, વ્યવસ્થાપન કરવાનું હોય, ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ એટલો જ થાય છે. આજે મૂલ્યાંકન કરવા આવતા શિક્ષકોને મૂલ્યાંકન કાર્યનું મહેનતાણું અપાય છે, એ રીતે સુપરવિઝન, એ રીતે બીજી વ્યવસ્થાપન, પ્રિન્ટિંગ પેપર, આ બધા મોટા ખર્ચ છે. એટલે એને અનુરૂપ ફીનું ધોરણ કેટલો ખર્ચ થશે ધ્યાનમાં રાખીને લેવાય છે. હા, જો સરકાર એવી નીતિ નક્કી કરે કે આપણે એક બોર્ડ ઘટાડવું છે તો ચોક્કસ આપો ભાઈ ફીમાં રાહત મળવાની છે. અને વિદ્યાર્થીઓના વાલીઓના પણ મોટો આંકડો ગણી તો કરોડો રૂપિયા બચી શકે છે, એમાં બે મત નથી. પણ સરકાર ફી ઉઘરાવવા માટે કે નફો કરવા માટે પરીક્ષા લે છે એ વાત સાથે હું સહમત નથી. અચ્છા, બોર્ડ દૂર થઈ જાય તો શિક્ષણ પર કેટલી અસર થઈ શકાય? એ વાત ચોક્કસ ઘણી રચના દ્વારા અસર થાય એમાં તો બે મત નથી કે બોર્ડ રદ થવાથી શિક્ષકોનો સ્ટ્રેસ ઘટશે, વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ ઘટશે અને વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યના કલાકો વધારે મળશે. જે જે વર્ષમાં બોર્ડની પરીક્ષા છે તે વર્ષમાં વિદ્યાર્થીઓ મોટા ભાગે જાન્યુઆરી પછી બંધ થઈ જાય છે. હું એમ કહીશ કે શિક્ષણ વિભાગે પણ આ બાબતમાં જાગૃતિ લાવવાની જરૂર છે કે શા માટે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ શાળામાં ડિસેમ્બરથી જ આવવાનું બંધ કરી દે છે. 80%થી વધારે શાળાઓમાં વિદ્યાર્થીઓ નથી આવતા અને શિક્ષકો બેઠા બેઠા પગાર લે છે, ટ્યુશન તો જાય છે અને આ પગાર કરોડો રૂપિયાનો છે જે મારા તમારા આપણા બધાના ટેક્સમાંથી, હું પણ એમાંનો એક છું. એટલે મેં કીધું બહુ મોટો આંકડો, આ એક વિચારવા જેવી વસ્તુ છે. તો એ આયોજન થવું જોઈએ, વ્યવસ્થિત માર્ગદર્શન મળવું જોઈએ કે કઈ રીતે આયોજન કરવું શાળામાં જેથી છેલ્લા દિવસ સુધી બાળકો શાળામાં આવે, બાળકોને જરૂરી છે એવું માર્ગદર્શન મળે, એવું આયોજન થાય. બિલકુલ. અને બોર્ડ તો મર્યાદિત જ હોવા જોઈએ, બહુ તો 1-12 સુધીમાં 2 થી વધારે બોર્ડ ન હોવા જોઈએ. એક પ્રાથમિક તબક્કે અને બીજું માધ્યમિક એટલે કે 12મા ધોરણ પછી હોવું જોઈએ, વ્યક્તિગત હું માનું છું. બિલકુલ. તો ફાયદો થાય, બધાને ફાયદો થાય. હવે શાહજી, એક સવાલ એ થાય કે દરેક શાળાઓમાં એક કાઉન્સિલરની પણ હવે જરૂર પડી ગઈ છે, એક કાઉન્સિલર પણ હોવું જોઈએ, કદાચ જોગવાઈ પણ કદાચ છે ખરી? ચોક્કસ, શાળામાં કાઉન્સિલિંગની આજે જો ફી વધારો, પછી તમારા શાળામાં ધારો કે સ્ટ્રેસ ટીચર્સોને એટલું તો જબરજસ્ત હોય છે કે ઘણી વખત આપ બનાવ સાંભળો છો કે ટીચર્સ બાળકને ફટકારે છે. ઘણા એવા કિસ્સા આવ્યા કે જે ટીચર્સ બાળકને ફટકારતા હોય, એટલે આ એક ત્યાં બી એ લોકોને કાઉન્સેલિંગ એટલા માટે માગે છે કે ત્યાં બી શિક્ષકો કેવું ભણતર આપે છે, કેવું રિઝલ્ટ લાવે છે, એની બી એક હોડ છે. અને શાળાઓની આજે હું તમને કહું કે આ ફી વધારાની જે માંગ છે એ શાળાઓની બી ચર્ચાચર્ચી છે કે ભાઈ મારી શાળામાં આટલું રિઝલ્ટ આવ્યું, મારી શાળામાં આટલું ગ્રેડેશન આવ્યું, એટલે એકબીજા શાળાઓના આ ચર્ચાચર્ચીમાં બાળક પીસાય છે. અને હું તમને સમજાવું કે એક્ઝામ આવવાથી કેટલા રૂપિયાનો ખર્ચ થાય. આજે સ્ટેશનરીનો ખર્ચો, બુક્સનો ખર્ચો, પ્લસ પ્રાઇવેટ પ્રકાશનો, અમુક તો એવા છે કે જે 3 મહિના પહેલા જ આ કૌટિલ્ય હોય કે ભાઈ ગાઈડો હોય, અપેક્ષિતો હોય, એવા પ્રકાશનો ખાલી 3 મહિના પહેલા જ બધી આ બધી તૈયારીઓ કરીને બુક્સ કાઢતા હોય છે ખાલી એક્ઝામ માટે, બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે ઘણા પ્રકાશનો તૈયારી કરતા હોય છે. એટલે કરોડો રૂપિયા આ એક્ઝામ પાછળ ખર્ચાય છે અને મા બાપના પૈસા કહે છે. સૌથી વધારેમાં વધારે જે ટ્યુશનિયા પ્રથા છે, એ ટ્યુશનિયા પ્રથાનો આંકડો તો હું સમજુ છું ત્યાં સુધી 3-4 હજાર કરોડ રૂપિયાનો ગુજરાતમાં ઉપર છે. એટલે ખરેખર જો આ બોર્ડ 2માંથી 1 નીકળી જાય તો હું માનું છું ત્યાં સુધી 2-3 હજાર કરોડ રૂપિયા ગુજરાતના વાલીઓના બચે. અને લાખ રૂપિયા આપવા છતાં પણ એ રિઝલ્ટ તો આવતું નથી જે બાળક ચાહતો હોય. બિલકુલ, આ એક આ ગંભીર મુદ્દો છે. કોરાટજી, હવે આપની પાસે આવું છું.
જો એક શાળા ખુદ પરીક્ષા લઈ લે, એક શાળા તો પરીક્ષા લઈ શકે ને, એ પરીક્ષા શાળા કેમ ન લઈ શકે? ચલો બોર્ડ નથી નીકળતું તો જે સ્કૂલનો વિદ્યાર્થી છે એ સ્કૂલમાં જ પરીક્ષા આપે તો એક વૈકલ્પિક વ્યવસ્થા પણ હોઈ શકે. સાહેબ, અત્યારે સૌથી મોટો પ્રશ્ન પ્રમાણિકતાનો ઉભો થયો છે. પરીક્ષા શાળા કક્ષાએ દસમાની બોર્ડ દ્વારા લેવાય, બોર્ડ દ્વારા પરીક્ષાના વિદ્યાર્થી પોતાની શાળામાં આવે, સીસીટીવી તો છે ને, હવે લેવાય એનું પણ કોઈ ભરોસો નથી કરતું. હમણાં તો એવું અમને કહેવામાં આવ્યું કે આચાર્ય એફિડેવિટ કરે કે હું ચોરી નહીં કરાવું. શિક્ષકનો ભરોસો સમાજ નહીં કરે તો કોનો ભરોસો કરશે? હવે અમારો ભરોસો કરતો સમાજ બંધ થઈ ગયો, સરકાર બંધ થઈ ગઈ, અમને ખબર નથી પડતી. બાળકને અમારી રીતે તૈયાર કરવા દો, અમાર એ બાળક આ સમાજમાં નક્કર રીતે આગળ વધે અને પોતાના જીવનમાં આગળ વધે એવું કંઈક કરવું હોય તો એ બહાર વગેરે ભણે, રમતું રમતું ભણે. મેં અગાઉ કીધું એમ અમે ભણતા, શબ્દો સારા લાગે છે, બોલવામાં સારા લાગે છે, બહાર વગરનું ભણતર, રમતે રમતે ભણે, બાળકના ચહેરા ઉપર ક્યાં સ્માઇલ છે, એ શબ્દો સારા લાગે છે. પેલા તો ખાટલે મોટી ખોટ એ છે સાહેબ કે નીચેથી પ્રાથમિકમાં શિક્ષણ સુધારો કરવાનો થાય. નવમા ધોરણમાં, અગાઉ આઠમા માં આવતું બાળક, 100 વિદ્યાર્થી આવે એમાંના 40 વિદ્યાર્થીને માતૃભાષાનું અક્ષર જ્ઞાન નથી, સરવાળો ગુણાકાર બાદબાકી ભાંગાકાર નથી આવડતા. એને 9-10 ભણાવી, નવે અગાઉ 8-9-10 એને દસમાની પરીક્ષામાં લઈ જવાના. મા બાપ વિદ્યાર્થી બધા હેરાન થાય. એને બદલે નીચેથી જ આખો અભ્યાસક્રમનું માળખું સદંતર બદલવાનું થાય, હળવે 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 ને ઉપર લઈ જાય, તો ભવિષ્યમાં એ બાળક 12 ધોરણની ભણવું એટલું ભણી શકશે. મારી પાસે અમારા એવા જિલ્લા શિક્ષણ અધિકારી 5 છે જેને 10મામાં 3 ટ્રાય પરીક્ષા આપી હતી. અમારા ક્લાસ 1 અધિકારીઓ છે એજ્યુકેશનના, 10મામાં 3 ટ્રાય પાસ થયા હતા. એટલા માટે કે એમને 10માના અમુક વિષયો નહોતા ફાવતા, હોશિયાર તો હતા જ. ફરી પાસ થઈ 11મામાં પસંદગીનો વિષય લીધો, 12મું પાસ કર્યું, કોલેજમાં ભણ્યા અને આગળ વધ્યા અધિકારી બન્યા. એટલે 10માની પરીક્ષા એક યાંત્રિક બની ગઈ છે. હમણાં કીધું ખર્ચ, બોર્ડને નાણાંની જરૂર નથી, બોર્ડ તો અમુક પ્રકારની રીતે એની આવક મેળવે જ છે. વિદ્યાર્થીની ફી ઉપર બોર્ડ આધાર નથી રાખતું. 300 રૂપિયા સામે એના પેપર જોવા, પરીક્ષાનું આયોજન કરવું, વ્યવસ્થા ગોઠવવી, એક એ વ્યવસ્થાનો ભાગ છે. અન્ય રાજ્યના પ્રમાણમાં આપણી ફી નીચી છે. ઓકે ઓકે, પણ કદાચ 10મું નીકળી જાય તો સામે બોર્ડને ખર્ચ પણ ઘટી જવાનો. બિલકુલ, લાયક છે કિરીટજી. 17મી અમારે બજેટ મૂકવામાં આવ્યું છે, 1 અબજ 26 કરોડ નું છે. હાઉ જે છે, ઓકે કોરાટજી, તો ખર્ચ નથી. હાઉ જે છે, આ તો હાઉ દૂર કરવાની વાત છે. હાઉ દૂર થશે, એ ગભરાટ દૂર થશે. મેં કીધું કે ભાઈ હાલો હાઉ કેટલો બચો છે સાહેબ, કે ત્યાં દીપડો બેઠો, સિંહ બેઠો છે, ત્યાં જવાય નહીં. એટલી હદે બાળકને બીવડાવી દે છે. બા 10માની પરીક્ષા કાઢ નાખે ને, માનસિક રોગના ડોક્ટરો નવરા થઈ જાય. ખાલી ખમ મળે અટાણે, ત્યાં 2 દિવસના વેઇટિંગ હાલી જાય. કિરીટભાઈ, આ એક માત્ર ને માત્ર પરીક્ષાને કારણે ગાંડા કેટલા થઈ ગયા નો સર્વે. પરીક્ષા આપવા જઈએ ને ત્યારે બહાર પોલીસ હોય, ચેકિંગ થાય, એના માટે જો એ મગજમાં ડર દ્વારા ડર લાગે છે વિદ્યાર્થીઓ. તમારી શાળા અડધો ડર તો પરીક્ષા આપવા જતા હોય ત્યારે લાગે. કિરીટભાઈ, એટલે હાલ ગાંઠ પણ નીચે છે, એવા કેટલા બાળકો એનો સર્વે કરો ને, તો એની પાછળ માત્ર ને માત્ર શાળા ગંભીર બાબત છે. પદ્ધતિ અને જે તે રાજ્યની પરીક્ષાની પદ્ધતિ, હવે ચર્ચાઓ કરતા એનું અમલીકરણ પણ કરવું જોઈએ. કિરીટભાઈ, આ બધી જે વાતો કરીએ, ચિંતા કરીએ, ભાષણો કરીએ છે, વાતો કરીએ છે, નિવેદનો કરીએ છે, બાળક લડવું તો પડશે. હવે કોણ લડશે, કોણ આગળ આવશે? કિરીટભાઈ, એને તરતા આવડે છે કે નથી આવડતું, એને ધક્કો મારી દઈશ પાણીમાં આપણે. બાળકને તો શિક્ષક બનવું છે, આ વાલીઓ આપણે તો MBBS ની ઈચ્છા રાખી રહ્યા છે. બાળકનું શેરીઓમાં લઈ જવાની થશે. નરેશભાઈ જેવા વાલીઓ, કિરીટભાઈ જેવા શિક્ષણ શાસ્ત્રી ને તજજ્ઞો એ બહાર આવવું પડશે. ચોક્કસ, વાલીઓ બોલતા નથી, એનું પરિણામ બાળકો ભોગવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કોણ સાંભળશે? કિરીટભાઈ, વિદ્યાર્થીઓનું કોઈ સાંભળે છે ખરું આ બધી બાબતોમાં? હા, વિદ્યાર્થીઓનું સાંભળે છે ખરા, પણ જેમ કોરાટ સાહેબ જે કહી રહ્યા છે કે આનો જે સમન્વય થવો જોઈએ અથવા મુક્તપણે ચર્ચા થવો જોઈએ, બધા જ પાસા તટસ્થપણે જોવા જોઈએ, ત્યાં ક્યાંક અભાવ રહેતો હોય છે, એમાં બે મત નથી.
પણ અનુભવજન્ય બાબત ગ્રાસરૂટ લેવલે જોવામાં આવે તો ચોક્કસ એને ન્યાય આપી શકાય. જેમ કે બાળકો, આજે માનો કે તમે એમ કહો છો કે સાયકિયાટ્રિક પાસે સતત લાઈન લાગી છે અત્યારે, બિલકુલ સાચી વાત છે, સ્ટ્રેસ છે, પણ એ સ્ટ્રેસને મુક્ત કરાવવાનું કામ હું, કોરાટભાઈ, નરેશભાઈ આપણે બધાએ કરવાનું છે. હું બોલીને અટકી જઉં ને, મારે મારા પૂરતું મારા સમાજના જેટલા આચાર્ય છે એની ચર્ચા કરું કે મારે તમારે આપણા વર્ગમાં શું કરવું છે. સરકારે એટલે શાળા કક્ષાએ મેં પહેલા પણ કહ્યું, ફરી રિપીટ કરી રહ્યો છું કે શિક્ષકો એકલું પુસ્તકીય જ્ઞાન આપવાના બદલે કોઈ પણ વિષય વસ્તુનો એકમનું અધ્યાપન કાર્ય ચાલતું હોય ત્યારે એમની અનુભવજન્ય વાત જે બાળકોને કક્ષાને અનુરૂપ, બાળકો જે વિસ્તારના છે, ગ્રામ્ય વિસ્તારના, આદિવાસી વિસ્તારના, શહેરી વિસ્તારના, જે સમાજના છે, એમાંથી ઉદાહરણો જે આપી શકાય એવા વાતો કરતા કરતા એમને સ્ટ્રેસ ફ્રી કરી એ જો એનું શિક્ષણ આપવામાં આવે તો બાળકોને કાઉન્સેલિંગ કરવું કહી શકાય. સ્પેશિયલ ડોક્ટરની જરૂર નથી, આ કામ શિક્ષકો કરી શકે. ક્યારે કરી શકે? જ્યારે શિક્ષકો પાસે પૂરક વાંચનની ટેવ હોય, ઇતર વાંચન વાંચતા હોય. યુનિસેફની માર્ગદર્શિકા મુજબ આપણા પુસ્તકો તૈયાર થાય છે. સીમાડાના અને જે રણમાં રહેનારા અને જંગલમાં રહેનારા અને ખેતી કરતા સીમના રહેનારા બાળકોને ધ્યાને રાખીને પુસ્તકો તૈયાર નથી થતા. સિડની, લંડન અને અમેરિકામાં ભણતા બાળકોને ધ્યાને રાખીને પુસ્તકો તૈયાર છે. આપણે હું જરૂરિયાત સ્થાનિક એને બહુ ધ્યાને નથી લીધું. વાતો કરીએ છીએ, થીમમાં આપ્યું છે, આપણા બાળકને કેવું પુસ્તક જોઈએ, કેવું શિક્ષણ જોઈએ, એના માટે તો કોઈ પૂરેપૂરો અભ્યાસ કર્યો જ નથી. ઉપર સે ચલી આતી, આગે સે ચલી જાતી. રાજકોટમાં આજી ડેમ, કોરાટ સાહેબ અટકાવું, કોરાટ સાહેબ આપને અટકાવું. સાહેબ આપ તો ઘણા વર્ષોથી બોર્ડ સાથે અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છો. સરકાર દ્વારા શિક્ષણના સુધારણા માટે, ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે જુદા જુદા નામ સાથે જુદી જુદી શિક્ષણ નીતિઓ અત્યાર સુધીમાં 5 વખત જુદા જુદા પંચ આવ્યા. આ દરેક પંચનું તમે હાર્દ જોશો તો ગાંધીજીના બુનિયાદી શિક્ષણના વિચારો જ છે. નામ બદલાયું છે, ક્યારેક SUPW આપ્યું છે, ક્યારેક SC કીધું છે, ક્યારેક નવી શિક્ષણ નીતિ, પાયો મૂળી બુનિયાદી શિક્ષણ. પણ વાત આ છે, પણ એ વાતને સમજ્યા પછી એનું અમલીકરણ કરવાનો પ્રયત્ન શિક્ષણ વિભાગથી એ ગંગાની શરૂઆત થવી જોઈએ. અધિકારીઓ, પછી સંચાલકો, આચાર્યો, પછી શિક્ષક પાસે જાય. પણ આપણે વાત એ છે, મૂકી દઈએ છીએ, પછી કોઈ એને વિશ્લેષણ નથી કરતા, એને ક્યાંય એને એનો પ્રચાર પ્રસાર થવો જોઈએ, સમજ આપવી જોઈએ નથી આપતા, અને પરિણામે અમલીકરણ નિષ્ફળ જાય છે. માત્ર ને માત્ર એના નકારાત્મક પાસો શોધી અને એનો આપણે વિરોધ કરીએ છીએ. એના હકારાત્મક પાસાઓ કેવી રીતે અમલમાં મૂકી શકાય, બાળકોને કેટલો લાભ થશે, કેવી રીતે ન્યાય આપી શકાય એની વાત કરવી જોઈએ. એના બદલે હું અને તમે, આપણે બધા માત્ર ને માત્ર ફરજના કલાકો, ફરજની મિનિટો અને પગારની ગણતરી કરીએ. જો આમાંથી બહાર આવીએ તો હું એમ કહું છું કે આ બુનિયાદી શિક્ષણના ગમે તે નામ હોય, યાંત્રિક બની ગયા બાળકને કેન્દ્રમાં રાખીને વિચારવાનું અને વિચાર નારાજ ન રહે તો આ સ્ટ્રેસમાંથી બહાર આવશે. કાઉન્સેલિંગ કરવાની જરૂર પડશે નહીં અને ઉત્તમ શિક્ષણ આપી શકાશે હું વ્યક્તિગત માનું. બિલકુલ ઓકે. શાહજી, આપ તો વાલી મંડળમાંથી જો વાલીઓ માટે લડો છો, અવાજ ઉઠાવો છો, વાલીઓ માટે કેટલું ફાયદાકારક રહે? કારણ કે મૂળ તો વાલીઓમાં પણ આવી જાય. વાલીઓ કેટલા જાગૃત થાય? અગર એક બોર્ડ દૂર કરવું છે તો વાલીઓ કેટલા જાગૃત થાય? ચોક્કસ, વાલીઓમાં તો જાગૃતિ અત્યારે હું સમજુ છું ત્યાં સુધી અવેરનેસ જબરજસ્ત આવી છે. છેલ્લા 15 વર્ષ પહેલાનું જે શિક્ષણ, પેરેન્ટ્સો એટલું અવેરનેસ નથી, બાળકને ફક્ત સ્કૂલમાં મોકલી દે, અને એ વખતે બી આટલી બધી શિક્ષકો પર એ સમય ભરોસો હતો. હા શાહજી, હા હા, એ વખતે હું તમને ત્યાં જ, તમારી બહુ સારી વાત છે કે અત્યારે ઘણી સ્કૂલોમાં એવા ક્વોલિફિકેશન વાળા શિક્ષકો છે જ નહીં. BA BEd વાળા બી હું તમને કહું કે પોતાના લાગતા વળગતા આચાર્યો, પ્રિન્સિપલની જગ્યાએ બેસાડી દે સ્કૂલો, એટલે એક ધંધો જ બનાવી દીધો છે. પણ પહેલાના કિરીટભાઈના સમયમાં જે પહેલા શિક્ષકો હતા એના બાળકને સોંપી દેતા હતા અને એનું ઉજળું ભવિષ્ય કરતા હતા. હાલ અત્યારે બાળકના ખિસ્સામાંથી, એટલે પેરેન્ટ્સના ખિસ્સામાંથી કેવી રીતે પૈસા પડાવી લેવાના અને વધારામાં વધારે કેવી રીતે પૈસા બાળક પાસેથી, મા બાપ પાસેથી આવે, ફક્ત આ એક જ અથ્થુનું જ્ઞાન જે શાળાઓ અત્યારે ચાલુ કર્યું છે એના અનુસંધાનમાં શિક્ષણ જબરજસ્ત અત્યારે કથળેલું છે. અને જેમ કોરાટ સાહેબે કીધું કે પ્રથમ માર્ક્સે બક્ષિકા કે મારી વાત જ નહીં સાંભળવામાં અને ફેંકી દેવામાં આવે, કોઈ નહીં સાંભળે, સરકારે નહીં સંભળાય. સાહેબ જનકભાઈ, સરકારે ખરેખર તો
રાજકારણના જે લોકોને લીધા છે એના કરતા એજ્યુકેશન એક્ટિવિસ્ટ જે સારા છે, મૂળ મૂળ હેતુ બિંદુ છે, શિક્ષણમાં રાજકારણ ભળી ગયું છે, શિક્ષણમાં રાજકારણ ભળી ગયું છે, એની અંદર એક કમિટી બનાવવી જોઈએ અને એ કમિટીનું આખું મૂલ્યાંકન કરી અને પછી જો બોર્ડમાં મૂકે. અને આજે હું ચેરમેન સાહેબને મળ્યો તો ઉચ્ચતર માધ્યમિક અને એના તો એમણે બી પ્રથમ એક જ વસ્તુ કે આ વસ્તુ નહીં થાય. એટલે તમે વિચારી લો કે અધિકારીને રસ જ નથી. ધારો કે જે કુરાટ સાહેબે કીધું પણ તમે એને કારોબારીમાં લો, સામાન્ય સભામાં તમે રજૂ કરો, કંઈક તો કરો, કારણ કે દિવસે ને દિવસે આગળ વધવાનું કરવામાં આવે તેની પાછળ ઘણું બધું કામ કરવું પડે, કોઈને કામ નથી કરવું. મૂળ મૂળ બેતુ છે કામ કરવું નથી. બાળકો ભલે અધિકારીઓના આટલા મોટા પગારો છે, પીસા અધિકારીઓ શિક્ષણ પાછળ સમય જ નથી. બ્રેક માટે રોકાવું પડશે. બ્રેક બાદ આખરે ચર્ચા કરીશું કે ખરેખર એક બોર્ડના હટવાથી આટલો બધો ફાયદો મળે છે, તો આખરે બોર્ડ તો હટવું જોઈએ. બ્રેક બાદ આપ જોતા રહો ઝી 24 કલાક. શિક્ષણની વાતો થઈ રહી છે, બોર્ડ દૂર કરવાની વાતો થઈ રહી છે, પરંતુ ગુજરાતીઓ માટે એક કમનસીબ એ છે કે ગ્રેજ્યુએશન થાય તો પણ વિદ્યાર્થી બોલી નથી શકતો, બે સવાલના જવાબ નથી આપી શકતો. આ હકીકત છે. ગુજરાતના વાલીઓ માત્ર પૈસા આપી દે છે કે હા ટ્યુશનમાં પૈસા આપી દીધા, વાલી એમ માની લે છે કે વિદ્યાર્થી હોશિયાર થઈ ગયો, પરંતુ એવું છે નહીં. મૂળ શિક્ષણમાં જ ખોટ છે, હકીકત છે. કિરીટભાઈ, મૂળ મુદ્દો છે કે શિક્ષણ પદ્ધતિમાં એવું કેવું પરિવર્તન આવી શકે જેનાથી મૂળ આપણું જે શિક્ષણ છે એ મજબૂત બની શકે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે આપે. ભારત સરકાર હાલ એક દેશ એક શિક્ષણ ઉપર જઈ રહ્યા છે, એક પદ્ધતિ, એ બહુ અભિનંદનીય વસ્તુ છે. એક કોમન અભ્યાસક્રમ આખા દેશના તમામ રાજ્યોનો હોવો જોઈએ, ધેટ ઇઝ ગુડ. પણ વાત ત્યાં છે કે આજની પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ મૂલ્યાંકન પદ્ધતિ, વાત એવી છે કે આજે કોઈ પણ બાળકને નોકરી મેળવવી છે કે પ્રવેશ મેળવવો છે તો એની માત્ર માર્કશીટ જોવાય છે, એનામાં કેટલા મૂલ્યો છે, કેટલા કૌશલ્યો છે નથી જોવાતું. જમારો ડિગ્રીનો નહીં, આવડતનો થઈ ગયો છે પણ જાણવું પડશે. આવડતનો નહીં, માત્ર ડિગ્રીનો છે. અને ડિગ્રી એટલે કે માર્કશીટ, એ માર્કશીટના માર્ક્સ એ આખા વર્ષના શિક્ષણ પછી માત્ર 3 કલાકની કહેવાતી યાદશક્તિ આધારિત પરીક્ષા, જેમાં બાળક કેટલું વધુ વધુ ઓકી શકે એના માર્ક્સ. હવે આજકાલ એવી વસ્તુ છે કે મારો બાળકની યાદશક્તિ નથી પણ એનામાં કોમ્પ્યુટરનું શિક્ષણનું નોલેજ છે, ટેકનિકલ નોલેજ છે, મિકેનિકલ નોલેજ છે, પણ પેલું યાદ શક્તિ નથી એટલે એને માર્ક્સ નથી આવ્યા. જ્યારે બીજો બાળક એવો છે કે એને કોઈ બીજું કૌશલ્ય પ્રમાણિકતા પણ નથી પણ એને 90% માર્ક્સ લઈ આવે છે. હવે 90% વાળા પાસે એને નથી પ્રમાણિકતા, નથી રાષ્ટ્રીય ભાવના, નથી કૌશલ્ય કોઈ જાતનું, અને છતાં છે એને ઉચ્ચ અભ્યાસ મળશે તો હું મારા બાળક માટે કે અન્ય વ્યક્તિઓ ત્યાં કોઈ પણ રીતે માર્કશીટમાં માર્ક્સ વધારવા પ્રયત્ન કરશે. બિલકુલ. પરિણામે શાળામાં એ પરીક્ષાલક્ષી શિક્ષણ નહીં અપાતું હોય તો એક ખાનગી ક્લાસમાં જાય છે. એટલે હું એ કહેવા માગું છું કે પરીક્ષા પદ્ધતિ અને મૂલ્યાંકન પદ્ધતિમાં બદલાવ ખૂબ જરૂરી છે. માર્કશીટમાં માર્ક્સની સાથે સાથે શાળાના શિક્ષકો અને શાળાના આચાર્યોના સહયોગથી અપાતું શાળાએ શિક્ષણ, એના પર વિશ્વાસ મૂકવો પડશે, વિશ્વસનીયતા કેળવવી પડશે, સમાજે પણ એમાં પૂરક બનવું પડશે. સમાજ અને શાળા વચ્ચે સમન્વય થશે અને શાળામાં પડતા શિક્ષણને માર્કશીટમાં સ્થાન અપાશે આ બધું તો આ એક ઉત્તમ વસ્તુ બની જશે. એ બદલાવ ખૂબ જરૂરી છે. આપ ઉત્તમ પ્રયાસ કરી રહ્યા છો પરંતુ આ બધું બોલવામાં બહુ બધું સારું લાગે છે. જ્યારે કરવું પડે છે ને ત્યારે કિરીટભાઈ એકલા દોડે છે, પાછળ કોઈ હોતું નથી. પણ હકીકત છે, કુરાટજી એકલા દોડે છે, કોઈ હોતું નથી. અને પછી મૂળ એકલો માણસ ક્યાં સુધી દોડી જાય એ પણ એક હકીકત છે. અબ કુરાટજી, એક સવાલ એ થાય કે મેં વાત કરી હતી કે ભાઈ મૂળ પુસ્તકોમાં શું હોવું જોઈએ કે રાજકોટનો આજી ડેમ કોઈને ખબર છે નહીં, અમદાવાદની ભૌગોલિક પરિસ્થિતિ કોઈને ખબર છે નહીં, કોઈને ઉત્તર ગુજરાત ક્યાં આવ્યું એ ખબર છે નહીં, મધ્ય ગુજરાત ક્યાં આવ્યું, તો બેઝિક જ્ઞાન પણ હવે જરૂરી છે એટલું જ? આ તો છે જ નહીં, બધું બહારનું જ બધું આવી રહ્યું છે. પુસ્તકની સાથે સાથે બહારનું શિક્ષણ આપવાની વાત ભૂતકાળમાં હતી. અમે ભણતા ત્યારે 3જા ધોરણમાં ભૂગોળ આવતી કે મારો જિલ્લો જૂનાગઢ, એટલે જૂનાગઢના તાલુકા હોય એટલા એના પાઠ આવતા. એને બદલે અભ્યાસક્રમ એટલો બદલતો ગયો તો હવે કોઈને એ ખબર નથી રહી બનાસકાંઠાનું વડું મથક ક્યાં આવ્યું. બનાસકાંઠા જિલ્લો છે એ ખબર છે. ઘણી બધી તકલીફો ઊભી થઈ ગઈ છે અત્યારે. ભૂગોળનું જ્ઞાન નથી, એમ સામાજિક જ્ઞાન લોકો તો બનાસકાંઠાને સાવરકાંઠાને એક જ કહી દે છે. અમારે 5મા ધોરણના એક બાળકે તેવો પ્રશ્ન કર્યો હતો કે ઘઉંનું ઝાડ કેવડું હોય એવો બાળકે પ્રશ્ન કર્યો હતો.
હવે ટીચર છે એને ખબર નહોતી, એને વળી કોઈને ફોન કર્યો ઘઉંનું ઝાડ કેવડું હોય. આ પરિસ્થિતિ પ્રવર્તી રહી તો હજી જાગ્યા નથી, અને નહીં જાગીએ તો ઘઉંનું ઝાડ બની જશે. બકરાને ભણાવીએ, ઘઉંનું ઝાડ બની જશે, ભણાવીએ છીએ, ખબર નથી પડતી. હા, ખબર નથી પડતી. અને એમને કોઈ ફોનમાં કીધું કે ઝાડ ન હોય તણખલું હોય, તો બાળકે એવું પૂછ્યું કે એની ઉપર ચડી શકાય? તો પેલી મેડમને ખબર નહોતી તણખલું એટલે. બાળક ગામડેથી આવ્યું તો હોશિયાર હતું, એને કીધું આંબલી પીપળી રમે. હવે આંબલી પીપળી હું એ કદાચ તમને નહીં ખબર હોય. ગંભીર પરિસ્થિતિ છે. આ આ ખબર પાડવા માટે બહુ ગંભીર પરિસ્થિતિ છે. સમયસર નહીં જાગે તો આની અસરો લાંબા ગાળે થવાની છે. અસર તો અત્યારે જ દેખાય છે ને, આપણે દેખી રહ્યા છીએ. મુસીબત આવવાની એની શરૂઆત આપણે દેખી રહ્યા છીએ. આપણે અત્યારથી જ બાળકો એટલા હતપ્રત થઈ જાય છે ને. હવે તો એટલે એમના માટે કાલે હું તો એમને કહેવાનો કે ભાઈ તમે મારો પ્રસ્તાવ ન સ્વીકારો તો કઈ નહીં, વિચાર વિમર્શ માટે સમિતિ તો બનાવો. વિચાર તો થવો જોઈએ, વિચાર હશે અમલીકરણ તો દૂર છે, પ્રસ્તાવ તો મૂકવો પડશે. કે કિરણ છે, એક વાત છે કે અહીંયા દિલ્હીની જે વાત કરી, કે દિલ્હીની જે સ્કૂલો છે એ પ્રાઇવેટ સ્કૂલો કરતાં સરકારી સ્કૂલોનું જે શિક્ષણનું પ્રમાણ છે ત્યાં સુધરી રહ્યું છે. હવે સહેજ પણ થોડાક અંશે સારી બાબત આપણે અહીંયા ન લઈ શકીએ, આપણી સ્કૂલોમાં આ પ્રકારનું શિક્ષણ એ માહોલ ઊભો ન થઈ શકે જે છે નહીં, એના માટે સરકાર પ્રયત્નશીલ છે જ અને વિચારી રહી છે કે જિલ્લા પંચાયતની સંચાલિત જે શાળાઓ સરકારી શાળાઓ છે, ગ્રાન્ટેડ શાળાઓમાં છે, તેમાં કેવી રીતે ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે. એના માટે જે કોઈ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે એનો શિક્ષકો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરી શકે, પણ એને જે અમલમાં મૂકવો જોઈએ એમાં ચોક્કસ હજુ અમલીકરણ નથી થયું. પણ પ્રયત્ન ચોક્કસ આપણી રાજ્ય સરકાર પણ કરી રહી છે. પણ હું એક વાત કહીશ કે જે કોરાટજીએ કીધું અનુભવજન્ય શિક્ષણ એ ખૂબ અનિવાર્ય બાબત છે. આજકાલ માનો કે અમારી દિવાન વલ્લભભાઈ શાળા કે શેઠ સીએન વિદ્યા વિહાર એવી જેવી અનેક સંસ્થાઓ રાજ્યમાં છે, નથી એવું નથી, એ શ્રેષ્ઠ શાળાઓ બની રહી. શા માટે? તો ત્યાં બાલમંદિરથી જ બાળકોને ભલે અભ્યાસક્રમમાં નથી છતાં ક્રિયાત્મક શિક્ષણ અપાય છે, નૃત્ય આધારિત, સંગીત આધારિત, ચિત્ર આધારિત, અને પરિણામે બાળકોના નાનપણમાં જે બાળ વયમાં જે બાળકો છે, કુમળી વયના બાળકો છે, ત્યારે એનો આઈક્યુ ડેવલપ થાય છે. અને ત્યાંથી આ શિક્ષણ અપાય. એ તો અમદાવાદમાં એક બે ત્રણ સ્કૂલો છે, આદિવાસી વિસ્તારોમાં ક્યાં એવી સ્કૂલો છે? આદિવાસીમાં શિક્ષકો જ નથી. આદિવાસી બાળકોમાં તો જેટલી પ્રવૃત્તિજન્ય શિક્ષણ આપી શકાય એટલું ઓછું છે, પણ શિક્ષકોએ એનો સમન્વય કરવો અનિવાર્ય છે. ત્યાં તો ઘણું બધું પર્યાવરણ મળી રહે અને કુદરતી એવા પ્રસંગો બનાવો, પરિસ્થિતિ પણ ત્યાં મળી રહે છે જેને બાળકોને અનુભવ આપી શકાય એમ છે. એક સમય ઓછો છે, કુરાટજી એક શબ્દમાં કહેવું હોય તો બોર્ડ દૂર થશે અને થાય તો ખરેખર એક ચમત્કારિક પરિણામ આગામી સમયમાં આપણે જોઈ શકીશું ટૂંકમાં? સાહેબ, ગુજરાતના શિક્ષણમાં અને ગુજરાતની જનતા માટે સોનાનો સુરત કેવા છે, બાળક જે ઉઠી અને રખડતું ભટકતું થઈ જાય છે ધોરણ 10 પછી, એ આગળ ભણે અને એની કારકિર્દી બનશે સરવાળે રાજ્યને દેશને ફાયદો થવાનો. મેં એક વિચાર મૂક્યો, કેટલો અમલ થાય ની મને ખબર નથી, અમલ થશે કે નહીં સમય ઓછો છે. કોરાટજી આપનો ખૂબ ખૂબ આભાર, કિરીટભાઈ આપનો આભાર, શાહભાઈ આપનો આભાર. પરંતુ સવાલ એ છે કે ખરેખર એક બોર્ડ દૂર થાય તો ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે, આ જ મહત્વપૂર્ણ બાબત હતી. ઘણી બધી ચર્ચાઓ થઈ પરંતુ આ એક મુદ્દો નીકળ્યો અને આ મુદ્દો દરેક ઘરને સ્પર્શ કરે છે, એટલા જ માટે આ મુદ્દો આજે ઉઠાવવાની જરૂર પડી છે. રજા આપશો, નમસ્કાર.